आप कैसे पुराने फॉर्मेट में? लगभग पहली अप्रैल थी आपणे गणीए तो 160 जेटला दिवस થયા છે, અને 160 દિવસમાં પ્રોપર્ટી ટેક્સની આવક જે 489 કરોડ હતી 14 સપ્ટેમ્બર 2021 સુધી, એ 14 સપ્ટેમ્બર 2022 સુધી 578 કરોડ છે. પ્રોફેશનલ ટેક્સની આવક જે 82 કરોડ હતી એ લગભગ 87 કરોડ છે, અને વેહિકલ ટેક્સની આવક જે 52 કરોડ હતી એ લગભગ 79 કરોડ છે. કુલ મિલાકર જે 624 કરોડની 160 દિવસમાં ગઈ વખતે આવક થઈ હતી તેના કરતાં 120 કરોડ જેટલી વધારે, એટલે કે લગભગ 744 કરોડ જેટલી આવક 160 દિવસમાં વધી છે. અમૃત મહોત્સવ અંતર્ગત આપણે જે રાહત આપી હતી એ પેકેજ અંતર્ગત કેટલા લાભાર્થીઓ કેટલો લાભ લીધો? હાલમાં અમૃત મહોત્સવ 75 દિવસની માન્ય વડાપ્રધાનશ્રીનું જે સ્વપ્ન હતું, અને માન્ય વડાપ્રધાનશ્રીએ જે 75 વર્ષ જે પૂરા થયા છે એ અમૃત મહોત્સવ નિમિત્તે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને પણ 75 દિવસ માટે 75% વ્યાજ માફીની જાહેરાત કરી છે. એમાં અત્યારે લગભગ એટલે 40 દિવસ જેવું થયું છે, એ 40 દિવસમાં 22,000 લોકોએ તેનો લાભ લીધો છે. કુલ મિલાકર 29 કરોડ જેટલી રકમ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની તિજોરીમાં જમા થઈ છે, અને લગભગ 6.5 કરોડ જેટલી માતબર રકમનું 75% વ્યાજ માફી લેખે રિબેટ આપવામાં આવ્યું છે. નિર્ણય લેવાયો છે 5 લાખથી વધુ ટેક્સ બાકી હોય એવા પ્રોપર્ટી ધારકોને સિવિલ સ્કોર સાથે અટેચ કરવાની વાત છે. શું મુખ્ય હેતુ છે, કઈ રીતે ઇમ્પ્લિમેન્ટ કરીશું? ખાસ કરીને પ્રોપર્ટી ટેક્સમાં જે રીતના લોકો પૈસા બાકી રાખે છે, જ્યારે તે જ લોકો ક્રેડિટ કાર્ડ, બેંક કે ફાઇનાન્શિયલ ઇન્સ્ટિટ્યુશન હોય તો તેના હપ્તા તરત ભરી દે છે, કારણ કે સિવિલ સ્કોર સાથે તે એટેચ હોય છે અને ભવિષ્યમાં તેમને સસ્તા વ્યાજે લોન મેળવવામાં અથવા તો લોન મેળવવામાં મુશ્કેલી પડે છે. તો આ જ અંતર્ગત એક્સ ચેકર અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન કે જે બધી સેવા આપે છે કરદાતાઓને, તેનો ટેક્સ પણ પૂરેપૂરો ભરી દે, અને જો ના ભરે તો તેમની ફાઇનાન્શિયલ હેલ્થ બગડે એ અનુસંધાનમાં ખાસ કરીને સિવિલને કાગળ લખવામાં આવ્યો છે, કે ફક્ત હાલમાં અત્યારના કોમર્શિયલ પ્રોપર્ટી પૂરતું જ વિચારવામાં આવ્યું છે, અને તે પણ જેનો 5 લાખ રૂપિયા ઉપર ટેક્સ હશે તેવા જ લોકોનો સિવિલ સ્કોર જોડે એટેચ કરવામાં આવશે. જે ભવિષ્યમાં 5 લાખથી 2.5 લાખ 1 લાખ સુધીના ઉપરના પણ કોમર્શિયલ ટેક્સ જેનો બાકી હશે પ્રોપર્ટી પરનો, તેને પણ સિવિલ સ્કોર જોડે એટેચ આગામી દિવસોમાં કરવામાં આવશે. આવો અંદાજે કેટલા એકમો, ખાસ કરીને સિવિલ સંસ્થાને કાગળ લખી અને એમની જોડે મોડાલિટીઝ નક્કી કરવા માટેનો સમય માંગવામાં આવ્યો છે, અને ભવિષ્યમાં તે સંસ્થા જોડે જો કોઈ બી કોમર્શિયલ પ્રોપર્ટીનો ટેક્સ ના ભરે તો સિવિલનો સ્કોર એ કોમર્શિયલ પ્રોપર્ટીનો સિવિલવાળા એને ઇન્ટ્રોડ્યુસ કરે, એને ઇન્કલ્કિકેટ કરે, એના માટેની એક પ્રયત્ન કરવામાં આવ્યો છે. અમદાવાદ શહેરમાં કુલ મળીને 5.5 લાખ પ્રોપર્ટી છે. હાલમાં અત્યારના રફ અંદાજે કહું તો 5 લાખ રૂપિયા ઉપરની પ્રોપર્ટી આશરે 1000 થી 1500 જેવી હશે, અને આ બધી જ પ્રોપર્ટીઓમાં સિવિલ સ્કોર એટેચ કરવામાં આવશે, પરંતુ ચોક્કસ એ પહેલાં એની એક મોડાલિટી છે, મોડાલિટી નક્કી સિવિલ સંસ્થા જોડે કરવામાં આવશે.